એક વાત સમજી તમારે બધા તો ના એક વાત સમજી રાખજો. આ તમે જે પચકાર બોલો છો એ પચકારના અર્થ કરશો તો આનો પ્રશ્ન નહીં આવે. ભગવાન આપણા જીવનના વિરોધી નથી. ભગવાન આપણને પીડા આપવામાં માંગતા નથી. પચકાર જ્યારે પણ લેવામાં આવે ત્યારે એની અંદર ડિફોલ્ટ તરીકે અમુક પ્રકારની છૂટ મૂકવામાં આવે. પહેલા મુદ્દો સમજો, ડિફોલ્ટ કન્ડિશન મૂકવામાં આવે અને ડિફોલ્ટ કન્ડિશન એવી હોય કે જ્યારે પણ કોઈ જીવન મરણનો પ્રશ્ન આવે, જ્યારે પણ કોઈ એવી કટોકટી આવે તો તે વખતે તે પંચક ખાણનો ભંગ કરવા છતાં એને પંચકાળ ભંગનો દોષ ન આવે. દાખલા તરીકે તમારે કોપરે ત્યાં જવાનું છે, તમે કીધેલો તો હું 11 વાગે તમારે ત્યાં પહોંચીશ. હવે ખરેખર ભાષા એવી હોવી જોઈએ કે હું 11 વાગે પહોંચવાની કોશિશ કરીશ. મુદ્દો સમજો, પછી એવું સમજાશે. આપણે કોઈને કમિટમેન્ટ કરીએ છીએ કે હું કાલે 11 વાગે તમારે ત્યાં આવીશ. કાલે આપણે જીવતા છીએ ખબર છે, રાત્રે આપણને કોઈને કોઈ અચાનક એવા સંજોગ આવ્યા અને આપણે શરીરથી મનથી કે કોઈ રીતે ન જઈ શકે એવું બને કે ન બને? બને કે ન બને? ઇફ વી હેવ યુઝ ધ લેંગ્વેજ આઈ વિલ ટ્રાય ટુ રીચ અરાઉન્ડ યુ, તો શું થઈ ગયું? આપણે એની સાથે જૂઠો વ્યવહાર નથી કર્યો. અને જયારે આપણે કહીએ તો 11 વાગે હું આવીશ અને જો ન પહોંચીએ તો વૃષણવાદનો દોષ લાગે કે તમે જે બોલ્યા એ તમે પાડ્યું નથી. સમજાય? આપણે નરસિંહને વિનંતી કરીએ સરજી ગોત્રી માટે માટે વધારો ને, તો સરજી શું શબ્દ વાપરે? કયો શબ્દ વાપરે? વર્તમાન જોગ. જોગ હું આવીશ એવું ન કે, હું ન આવીશ એવું ન કે, એ શું શબ્દ વાપરે છે? વર્તમાન જોગ, એટલે જે વખતે જે સંજોગ હશે એ પ્રમાણે નિર્ણય કરીશ. ચાલો જૈન દર્શનની પારિભાષિક જે આખી રચના છે એ સમજીએ ત્યારે નાચી ઉઠી. કોઈ મારા સાહેબ મૃત્યુ પામે કયો શબ્દ વાપરી? કાળ ધર્મ. એનો અર્થ શું? એનો અર્થ શું? હોશિયાર છો? ભગવાન ને જે ગમ્યું કરવું એમ શરીર એ પુદ્ગલ છે. ઉદગમનો મૂળ સ્વભાવ સડન પડન વિધ્વંસ છે. કોઈ પણ ઉદગમ એનો મૂળભૂત સ્વભાવ જ નાશ પામવાનો છે. એને પર્યાય બદલાય છે અર્થમાં. બાકી ઉદગમ ક્યારેય કોઈ બદલાવ નાશ પામતું જ નથી. તો આ શરીર નામનું જે ઉદગમ હતું એને પોતાનો ધર્મ બચાવ્યો છે. એનો ધર્મ પર્યાયથી નાશ થવાનો હતો, એ નાશ થયો છે. એટલે હવે એ રૂપ એનું રહ્યું નથી. પણ આત્મા તો અમર છે, માટે શબ્દ વાપરો કાળ વિશેષતાઓ. હવે તમારો જે આ પ્રશ્ન હતો કે તમે 14 નું પચકાર લીધું અને તમને એવી અશ્ય અતિશય એવી કોઈ વેદના આવી, એ વખતે તમને બે રસ્તા બતાવ્યા.
nós como Abraão, quer dizer, há tanta sacolagem. Quer dizer, não, mas uma coisa fora de matilhar, é para não tirar. Tu ele tem logo esse copo, não. Tomaram um dia e falaram, eu estou assim, para não tirar, eu estou tirando, gente. Eu vou morrer, eu não abandonei. Esse, eu não pode ir hoje, eu vou tirar. Tu ele tem logo esse copo. Mas naquele plato de homem, cara, foi ele, Maria, cruza tudo no fim. Muda lá, até morrer, ele disse para ele, gente. Um até longe, ele tomaram para mim, na banda, ele disse, cara que parou de um cara que falou, já. Tu é marido, está muito certinho aqui. Tu é lá, já não se quer, já tem cara. Tu é nem dois ou de outro. Cara, não tem prazer, nada era ali, gente. Tem o que tem ali, andando de fora do mar. A Paticana, a lá, a lá, a mangar, a lá, a lá. Só se lembra aí, mas não está ajudando a lá, a mangar. Ele é que a lá, a lá, a lá, a peça. Quando ele está ali, a lá, a lá, a lá, a lá, que a lá, a lá, a lá, Pois é, nada está o caminho. E por que eu não estou praticando a arma de homem, não estou aqui, eu estou chegando, eu estou me levando. Nem me levando, eu estou com o que eu estou aqui, eu estou aqui. A minha vida está boa na rua. Cara, eu não estou. Bom, eu não estou. Nada, eu não estou. Dez minutos, somos aí para isso, aí uma bomba que entrega. É um preste, já não lembro de ver. Foi bom de malpar. Cara, que tinha bem da minha filha hoje, né? Que tinha para perdoar minha matina. E não é uma preste do bom na nada. Preste na nada, na nada, que mental level é para aprender um satisfação. É que o Jocas ગુરુ ભગવાનની પાસે કહેવાનું કે અમે અમારી થઈ ગઈ અને એટલા માટે અમારું શરીર એટલું સક્ષમ ન બન્યું કે જે આટલો સમય ટકી શકે એટલે શરીર સક્ષમ નહોતું માટે આવું થઈ ગયું છે હવે અમારે તમે એવો વિચાર કરો કે આ તો બધું થાય શરીર તો થોડા આપણા કંટ્રોલમાં છે એ તો થાય જ ને તો દોષ કરો અને શરીર હતું માટે આવું થયું છે એનો નાનકડો ઉપાય આપી શકું સતત આપણો મન પ્રભુમાં રમ્યા કરે મારી પાસે ટાઈમ નો મોટા તો છે નહીં હું તમને એમાંથી કઈ આપી શકું જે આપો એ હવે નો ઉત્તર શરીર થી સમય ન આપી શકાય તું બની શકે કારણ કે સંસાર લઈને બેઠા છે પુત્ર છે પુત્રી છે સંસારી જવાબદારીઓ છે અમુક પ્રકારના સંસારિક કમિટમેન્ટો છે આપણે સાધુ નથી બની શક્યા ચોવીસ કલાક ધર્મ માટેની આપણી માનસિકતા પણ નથી આ તો બહુ સારો એટલે લાગુ છું કે હું ઓછો સમય બોલું છું હું છ મહિના એ રહી શકું મારા ત્રીસ ટકા પણ નહીં બેસતો મારી પાસે સાંભળવા દીપકભાઈ નવરા લાગે છે મારે તો અમેરિકામાં કામ ધંધો છે કે આ તો ઠીક છે પરીક્ષણ છે આ બધું છે તો આવીએ બેસી રહ્યો બાકી આના માટે ચોવીસ કલાક તો નથી અમે મૂળ વાત એટલી છે તમે જે પ્રશ્ન હળવાશ થી પૂછ્યો છે એનો ઉત્તર બહુ ગંભીર છે એનો ઉલ્લેખ રાય કરીને બીવી છે મહારાજે પૂજા ઉલ્લેખ આપ્યો છે જેમ ધારો કે લાડ તપા વીરજી મહારાજની પૂજામાં આ શબ્દ આપ્યો છે જેમ ધારો કે લાડ તપા બેબી સિટિંગ માટે કોઈ બાઈને તમે ઘરમાં રાખી
એ બાળકને નવડાવશે, દોડાવશે, કપડાં પહેરાવશે, માલિશ કરશે, બધું કરશે, પણ એના બેક ઓફ ધ માઇન્ડમાં એનું ઘર હશે. એમ આઈ રાઈટ? રાઈટ કે રોંગ? એના બેક ઓફ ધ માઇન્ડમાં એનો પતિ, એના બાળકો, એનો પોતાનો સંસાર એ ચાલુ છે. અને જેવું તમે 8 વાગ્યાનો સમય નક્કી કર્યો છે એટલે 7:45 ઉપર ચેક કરવાનું છે. અને 8 વાગે કહે છે કે બેન હું નીકળું, આવું બને કે ન બને? તમે જે પ્રશ્ન પૂછ્યો ને એનો ઉત્તર એ છે, જો ધર્મ ખરેખર ગમે, અંદરથી ગમે, તો સંસાર આખામાં બધામાં રહેવું પડે. છતાં 24 કલાક તમે ધર્મમાં છો એવું સર્ટિફિકેટ ભગવાનનું મળે. કારણ તમારે નથી આવવું એવું નથી, પણ ટાઈમ તો ભરો છે. ડિવિઝન પાડશો ને તો 90% એરિયા એવા છે કે જે જીવન માટે ખરેખર અનિવાર્ય નથી. એમાં જીવનના કિંમતી વર્ષો આપણે આપી દઈએ છીએ, કલાકની વર્ષો આપી દઈએ. ટાઈમ નથી એવું તો બોલતા ને, પણ તમારા પરદેશના સંજોગો જોતા તમારી સ્થિતિ એવી હોય તો બની શકે કે 20 કિલોમીટર દૂર રહેતા હો, ગાડી ન ચલાવતા હો, દીકરો દીકરી જોબ પર નીકળી ગયા છે, તમને મૂકવા આવે લઈ આવે એવું કહી શકાય એવું રોજ નથી. દીકરાના મનમાં કાં તો ભાવ નથી અને કાં તો દીકરાને સંજોગ નથી, બધી શંકાઓ છે. તો તે વખતે તમે અહીંયા આવી પણ ન શકો એવું પણ બને, પણ એવા રીતે ફીલ કરવા કરતા એને એવી રીતે તમે લઈ શકો કે જેમ ધાવો ખેલાવો તમારે અહીંયા નથી આવવું એવું નથી. હવે તમે ગુજરાતીને એક સરસ પંક્તિ છે, હું ક્યાં કહું છું મારી બધી વાતમાં તમારી હા હોવી જોઈએ, હું ક્યાં કહું છું મારી બધી વાતમાં તમારી હા હોવી જોઈએ, પણ ના કહેતા તમને બેઠા તો થઈ જઈએ. હા, હું ક્યાં કહું છું કે મારી બધી વાતમાં તમારી હા હોવી જોઈએ, પણ ના કહેતા તમને બેઠા તો થઈ જઈએ. ભગવાન ક્યાં કહે છે, હું કહું છું બધું જ તમે કરો, પણ તમે જે ચીજ ન કરી શકો એ ન થઈ શકે છે એની વેદના તો તમે કરો. છે બીજો પ્રશ્ન કોઈ? હવે એક વાત કહું, તમારો જે પ્રશ્નનો ઉત્તર આપવા માટે મને અત્યારે ભગવાન જે વિચાર આપે છે એના માટે હું 10 મિનિટનો સમય વિચારું કે, અને કદાચ સભા આવો પ્રશ્ન તમને જે થયો છે એ કદાચ આવા ઘણા બધા હશે કે જે સાંજે હશે. તો આ પ્રશ્નનો ઉત્તર જો સાંજની સભામાં આપણે લઈએ તો કદાચ ઘણાના લાભનું કારણ પણ બની શકે એવો વિચાર થાય છે. એટલે આજે સાંજના સ્વાધ્યાયમાં જો તમે ખરાબ કે નહીં સંજોગ નથી એમ, ઓકે, તો એક કામ કરશો, અત્યારે આ સભા પૂરી થઈ 5-1 મિનિટ હું તમારી સાથે ત્યાં રૂમમાં આવીશ. હું તમારા પૂરતો એ જવાબ છે આપી દઈશ, પણ મારી ઈચ્છા એ છે કે આ સવાલ એટલો સુંદર છે કે સાંજના
તમારા વતી આ પ્રશ્ન મૂકીએ અને આ પ્રશ્ન બેઠેલા બધા સાથે શેર કરીએ, ચાલશે? એનું કારણ વાસ્તવિક રીતે તમે આપો ને જવાબ, તમને ખબર છે તમને ઉત્તર આવડતો હોય અને છતાં તમે તે વખતે સેજ પણ બોલો તે વખતે નાના વર્ણ કરો. ધ રીઝન મને ખબર છે એ વિચાર આવે એટલે અંદરથી અહંકાર જાગે, અને જેને જેને પૂછ્યો હોય એ જ ઉત્તર આપે. કારણ આપણે ત્યાં સુધી કહ્યું કે ગુરુ ભગવાન ચંદન બાળાની વાર્તા શરૂ કરે અને તરત આપણા મનમાં વિચાર આવે. આ વાર્તા મને ખબર છે, ચંદન બાળકને બધી ખબર છે. ધ મોમેન્ટ એ વિચાર આવે એટલે એ જ ક્ષણે જ્ઞાન પામવાની પાત્રતા બનતી. ગુરુ ભગવાન કયા મુદ્દા પર ક્યારે ચંદન બાળાની કઈ ઘટના પર આંગળી મૂકવાના હતા એ આપણને ખબર નથી. આપણે તો ચંદન બાળા શબ્દ સાંભળ્યો એટલે તરત એ આ વાત ખબર છે, અને ધ મોમેન્ટ મનમાં વિચાર આવે. અને એટલા માટે સૌથી આઈડિયલ ઉદાહરણ શું છે ખબર છે? ચાર જ્ઞાનના ધણી 50,000 કેવળદારી શિષ્યના ગુરુ ગૌતમ સ્વામી આમ સંવત્સરમાં બેઠા હોય અને એમને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે જરા ભગવાનને પૂછી આપો ને કે ગતિ કેટલી સંસાર. આ પ્રશ્ન કેવો છે? બહુ ઊંચો છે, તમને એમ લગભગ ખબર હશે. સંસારમાં ગતિ કેટલી? સંસારમાં ગતિ કેટલી? ચાર. બે ઉદાહરણ મનુષ્ય ગતિ જેમ છે એટલે સ્વીકારવામાં પણ જેને આવડે આવો જવાબ તો ગૌતમ સ્વામીજી નહીં સમજ. તો શું કરે ખબર છે? આ રીત જોવા દીધી છે. ગૌતમ સ્વામીજી ઉભા થાય, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપે, અને ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી બે હાથ જોડી અંજલિબદ્ધ પ્રણામ કરીને પ્રભુને પૂછે કે પ્રભુ હે બંદે, આ સંસારમાં ગતિ કેટલી છે? અને આ ગમ નથી કરતા વિનયનું ક્લાઇમેક્સ ટોચ એનું વર્ણન છે. અને તે વખતે ભગવાન એમ કહે છે કે એક ગૌતમ, આ સંસારમાં ગતિ ચાર છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જેવું આ સાંભળે એટલે ગૌતમ સ્વામીજીની રોમ રાજી વિકસિત થાય. અને ગૌતમ સ્વામીજી અત્યંત પ્રસન્ન થઈ નીકળ્યા. ભાઈ કે બહેન કે દેવ કે દેવી જે હોય એને એમ કહે, તમે સાંભળ્યું મારા પ્રભુએ કહ્યું આ સંસારમાં ગતિ ચાર છે. આમ કે ઇન્ફોર્મેશન અને જ્ઞાન એમાં ભેદ છે. દુનિયાભરની ઇન્ફોર્મેશન હોઈ શકે છે પણ મને પેટમાં દુખે છે એનું મને જ્ઞાન છે. મારી મર્યાદા સમજો, તમે એટલા સરસ સરસ પ્રશ્નો કરો છો કે હું એને મને ઈચ્છા જ નથી. તેજસભાઈ આ
આજે સાંજે પણ જો આવી ધારા જેનો પણ આવે ને તો આવા પ્રશ્નોત્તરીમાં જઈએ. સંક્રાંતિને જેને આપતા જશો જેમતા આવશે, કારણ કે પ્રશ્નોના નિમિત્તે એટલા બધા નવા નવા વિષયોનું સ્વાભાવિક થાય છે કે જે આનંદ આવે છે. તમે જે પેલું પૂછ્યું ને મને એ પણ વિસ્તારથી નથી જતો, પણ છેલ્લે કહેલો તમને કાયો સર્ગમાં લોકસ્વ વાસ્તવિક રીતે ગણવાનો નથી. અઘરું પડશે કથા મળવું. કાયો સર્ગ એ દેહને દેહ છતાં જેવી દશા વર્તે દેહાતીત, એ જે શ્રીમદજીનું વચન છે ને, કૌશક કરવા માટે શું ખબર છે? તાવ કાયમ ખાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાનમ ઘોષિયામી. એટલે જ્યાં સુધી હું નૌકાર વગેરે નવું કારણ નૌકાર બોલવા પૂર્વક હું જ્યાં સુધી પાળું નહીં ત્યાં સુધીના સમયમાં હું મારા શરીરને મારાથી ઘોષી રાખું છું. તો મારા શરીરને ઘોષી રાખું છું એટલે જે શરીર ઘોસડાવી લીધું એ શરીર સાથે હવે મારે દેહ છતાં મારું શરીર હોવા છતાં મારા શરીરને મારે જોવાનું છે. ત્રીજા પુરુષ એક વચન કરીને આ અભ્યાસ હતો. હવે કેટલો સમય રહેવું? તો શ્વાસોશ્વાસ. મૂળ વિધિમાં શું હતું? શ્વાસોશ્વાસ. એટલે 25 શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો એવું વચન. 25 શ્વાસોશ્વાસ આપણે લાગે આટલો અઘરું પડે, સમજવું કેવી રીતે? એટલે પૂર્વ પુરુષો એવું કીધું કે ચંદેશુ નંબેલા સુધી સૂત્ર લોકસ બોલશે એટલે 25 થઈ જશે. પછી કેટલાક નાના નાના અમને લોકસે આવડતો નથી કામ નથી ચાર ટકા એમાં એને અનાદર નથી કર્યો પણ નથી આવડતું ભાઈ તો તું એમ એમ બેઠો છે એના કરતા તું નવતા ગમ મૂળ ઉદ્દ સમજે એને ઇઝ ઇટ ક્લિયર. એટલે જે છેલ્લી શાંતિ છે એમાં 25 ની જગ્યાએ વધારે શ્વાસોશ્વાસની જરૂર છે, માટે આખો લોકસ કરો. અને એનું છેલ્લી વાત મને કહેતો સંવત્સરીના દિવસે 1008 શ્વાસોશ્વાસનો પ્રાયશ્ચિત હોય છે. એટલે સંવત્સરીના દિવસે કેટલા લોકસનો અવસર કરવાનો? 40 લોકસ અને ઉપર 1 નૌકા. કેમ? હવે કેલ્ક્યુલેશન મૂકો મેથેમેટિક્સ. સંદેશો નંબેલા સુધી 40 લોકસ ગણો એટલે કેટલા થયા? 1000. ઉપર 1 નૌકાર ગણો, નૌકારમાં કેટલા શ્વાસોશ્વાસ થાય? નૌકારના પદ તો નવ. આવું તો પ્રશ્ન આજે કરો તમે શ્વાસોશ્વાસ કેમ આવે છે? નૌકાર ગણવાની રીત છે દરેક પદમાં એક શ્વાસોશ્વાસ થાય એ રીતે ગણવાનો છે. પણ નૌકારના છેલ્લા બે પદ એક જ શ્વાસમાં બોલવાના. મંગળાનંદ શબ્દ શું કરવામાં આવ્યું એમાં બે શ્વાસોશ્વાસ જુદા નથી કરવા. માટે નૌકારના કેટલા શ્વાસોશ્વાસ થાય? 8. 40 લોકસના કેટલા થયા? 1000. માટે 40 લોકસ લોક કરી નૌકાર. બીજા ઘણા પ્રશ્નો સરસ સરસ મળ્યા છે. એક વાત કહી દઉં, આ બે ત્રણ પ્રશ્ન અત્યારે એવા છે કે મને બહુ લાંબી મોટી સભામાં અત્યારે કરવાની ઈચ્છા નથી, એટલે મારે તો ખાલી લઈ લઉં, બાકી તો સાંજે લેવાશે.
પંચમ કાળમાં આ ભૂમિમાં મનુષ્ય કયા ગુણસ્થાને પ્રગતિ કરી શકે? આ જેને પણ પ્રશ્ન પૂછ્યો છે એને હું વંદન કરીશ. અત્યારે વિસ્તારથી જવાબ નહીં આપું, ખાલી ઉતાવળ તે પૂછીશ કે આપણે શ્રાવકની આંતરિક ભૂમિકામાં હોઈએ તો ચોથું ગુણસ્થાન વીરથી વધી શકે, સમ્યક દર્શન પામ્યા પછી તો પાંચમા સુધી જઈ શકે, સાધુ ભગવાન સાધનામાં સ્થિર થાય ત્યારે છઠ્ઠા ગુણસ્થાન, અને એમાં જ્યારે જ્યારે અપ્રમત્ત સ્થિતિમાં પહોંચે આખા આયુષ્ય દરમિયાન વધુમાં વધુ 48 મિનિટ એ સાતમું ગુણસ્થાન. આપણા વિષય અત્યારે નથી, આ આખો ગુણસ્થાનનો વિષય છે. એને અત્યારે જાહેરમાં વધારે નથી રહેતો, પણ એટલી વાત છે કે સાતમા સુધી જઈ શકાય. નમોદા શંકરાચાર્યનો પાઠ લેડીઝ કેમ ન બોલી શકે? આ આખો આમાં લેડીઝ અને જેન્ટ્સની વાત નથી, લેડીઝ અને જેન્ટ્સ એની ઉત્તમતા અને મર્યાદા એનું આખું સાયન્સ છે. સ્ત્રીગત કેટલા પ્લસ પોઈન્ટ છે અને સ્ત્રીગત કેટલીક મર્યાદા છે, શરીર સંબંધી મન સંબંધી. આમાં આગળની ગુપ્ત વાતોનો આખો વિસ્તાર છે. અત્યારે એમાં પણ હું નથી જતો, પણ એનું કારણ ખાલી સમય એટલો કહી દઉં, બાહ્ય જીવનની આચારની વ્યવસ્થા જનરલ મોગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય. તમને કહું કે બહુ મોટા દેશના નિર્ણયના તબક્કાઓ લીડરશીપ સામાન્ય રીતે પુરુષોની કે સ્ત્રીની એવરેજ, જો સ્ત્રી લીડર ન બની શકે એવું નથી, પણ એવરેજ 1000 સ્ત્રી હોય એમાંથી લીડર બનવાની ક્ષમતા સપોઝ 2 જણની છે, તો 1000 પુરુષમાં લીડર બનવાની ક્ષમતા 50 જણની છે. આ વાત સાચી કે ખોટી? એવરેજ વાત કરું છું, એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર. આ વાત સાચી કે ખોટી? એક બાળકની કાળજી લેવી છે, જો સોફ્ટનેસની વાત કરીએ તો 100 સ્ત્રીમાંથી 90 સ્ત્રીમાં સોફ્ટનેસ હશે, અને 1000 પુરુષ ભેગા કરીમાંથી 2 માં સોફ્ટનેસ નીકળે. આ વાત સાચી કે ખોટી? આમાં સારા નુકસાનની ચર્ચા નથી, એક બેઝિક ફિઝિકલ અને મેન્ટલ સ્ટેટ ઓફ ધ બોડી એન્ડ માઇન્ડ. તો એ સંજોગોમાં કોઈ સ્ત્રી નેતૃત્વ ન કરી શકે એવું નથી. ઇન્દિરા ગાંધી જેવા નેતૃત્વ કરી શક્યા સંજોગો, પણ ઇન્દિરા ગાંધી કેટલા? પણ ઓન એન એવરેજ કેટલી ગુપ્ત વાતો સામાન્ય રીતે સ્ત્રીના પેટમાં ન ટકી શકે એની સ્ત્રીગત મર્યાદામાં. એટલે ગઈ વખતે તમે વાત કરી હશે કે આપણે એમ કહીએ કે આનો અપવાદ સુધી આ બધી વાતો કેવી છે, જનરલ છે. કેટલીક સ્ત્રીઓ પણ પુરુષ કરતા થઈ જાય એટલી સ્પેશિયલ હોય, અને ઘણી વખત એને આપણે કહીએ કાં તો સ્પેશિયલ ફેન્ટમ સ્ટાઇલ છે, જેમ્સ બોન્ડ સ્ટાઇલ છે. બોલીજી નથી બોલતો, કોઈક વાર કોકનું વધારે પડતું પૌરુષત્વ દેખાય સ્ત્રીમાં તો આપણે કેવું પડે કાં તો અપવાદ છે. સામાન્ય રીતે સ્ત્રી કોમન એમ પુરુષમાં જયારે વધારે પડતો લાગણી વધારે પડતો જિંદગી વાતમાં રડી પડતો તો આપણે ગુજરાતીમાં આપણા વળી ગયું બધા એવું કહેવાય કે રડ્યા ગયા. આવું સાંભળ્યું નથી સાંભળ્યું તેજસ્વી? એમ કહે કે રડવાનો પુરુષ જેવું વાયરની પહેલાની રડ્યા ગયા, આવું શબ્દ આપણે આપણે જનરલ સેન્ટેન્સ છે. એમ સામાન્ય રીતે જ્ઞાનીઓએ જોયું કે સ્ત્રીગત સ્ત્રીની મર્યાદા છે કે કેટલી ગુપ્ત વાતો એ સાચવી રહી શકે, જે પ્રમાણમાં પુરુષ સાચવી શકે, અમુક પ્રકારની ગંભીરતા અમુક પ્રકારનું જે છે આ એવરેજ વાત છે. એટલે પૂર્વ પુરુષોએ એવી વ્યવસ્થા કરી કે જે મૂળ આગમ જેમાં અનેક રહસ્યો બધા લખેલા છે એનો અધિકાર
એવરેજ વર્ગને ન આપ્યો, વ્યક્તિ વિશેષને પૂર્ણ આપ્યો છે પાછો. એવી કેટલી સ્ત્રીઓ છે કે જેને 45-45 આગમ લખાયા હોય એવા પણ ચરિત્રો મારે ધ્યાનમાં છે. પણ એ કેવું છે અપવાદ? એટલે નમોરસ સિદ્ધાચાર્ય પાત્ર જે સૂત્ર છે એ સૂત્ર આગમમાંથી સીધું લીધું છે, અને આગમનો અધિકાર શ્વેતાંબર પરંપરાએ, સ્થાનિક પરંપરા એ લખી લાગે. એ દરેક પરંપરાની પોતપોતાની શ્રદ્ધા અને માન્યતા. તો શ્વેતાંબર પરંપરાએ આ વિચારને સ્થિર રાખ્યો કે ભાઈ આગમ જે મૂળ હોય એનો અધિકાર એમને નહીં આપે. તો એ સારું નરસું ખોટું એની ચર્ચા આપણો કરવાનો અધિકાર નથી, નથી આપણે એવા સક્ષમ માણસ. પણ એટલા કારણસર નમોરસ શ્રીતાચાર્ય ઉપાધ્યાય જે છે એ બોલવાનો અધિકાર એમને ના આપે. ફરી પાછા આપની કૃપાથી કોશિશ કરશું કે આપણા ભીતરમાં જાગેલા પ્રશ્નો આપણા આત્માનું કલ્યાણ થાય એવી રીતના ઉત્તર ભગવાન આપણને બધાને આપે એ ભાવ સાથે. શિવમસ્તુ સર્વ જગત અર્ધિતનિર્તાવંતુ ભૂતગણાઃ દોષાં પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બધા સાથે ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ ચિત્તનિર્વિકવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ ઉચ્યમાનેતીશ્વરિ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારિણં પ્રધાનં સર્વધર્મ